મોર્નિંગ સ્ટુડન્ટ, ગુજરાતી વિષયમાં આપણે ચેપ્ટર 7 કલાકારની ભૂલ, તો આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન 1 અને 2 સુધી ચર્ચા કરી હતી. આજે આપણે આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ત્યારબાદ ક્વેશ્ચન 3, કલાકાર મોહન વિશે 4 વાક્ય લખો. તો તે તમારી રીતે લખવાના છે. હું તમને ખાલી કહું છું કે કલાકાર મોહન વિશે 4 વાક્ય લખો. તો પહેલાં આપણે લખીશું, મોહન એક શિલ્પી હતો, પછી એનું ખરું નામ તુલમોહન હતું, ત્યારબાદ લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા, તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો અને તેને પોતાની કલાનું અભિમાન હતું. તો આ રીતે તમારે બી લખવાનું રહેશે. ત્યારબાદ નીચેના શબ્દોના સામાનાથી શબ્દ લખો. દ્વાર તો દરવાજો, વૃદ્ધ ઘરડો, યુક્તિ તકલીફ, ચતુર હોશિયાર, તુચ્છ હલકું, આંખ નયન અથવા નેત્ર બી લખી શકાય. તો આ તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાનું રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન 5, નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો. મરેલું જીવતું, યુવાન ગરડો, અશાંતિ શાંતિ, મૂર્ખ સમજદાર, ઝડપી ધીમે અને આવવું તો જવું. ક્વેશ્ચન 6, નમૂના પ્રમાણેના શબ્દો ખાલી જગ્યામાં લખો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ કે પગા તો પગારદાર, ચોકી ચોકીદાર, કામ કામદાર, ધાર ધારદાર, દુકાન દુકાનદાર. ક્વેશ્ચન 7, નીચેના શબ્દ રમતમાંથી પાઠમાં આવતા 5 શબ્દો શોધી અને વાક્ય બનાવવામાંથી 5 શબ્દ પાઠમાં આવ્યા એવા ગોતી અને વાક્ય બનાવવાનું છે, જે આ રીતે છે. જેમ કે ચતુર, તો બિરબલ ખૂબ ચતુર હતો. તરકીબ, અઘરું કામ તરકીબથી કરી શકાય. દેવદૂત, દેવદૂત દેવોની આજ્ઞાને અનુસરે છે. ચોર, છેવટે ચોર પકડાઈ ગયો. કલાકાર, ઈશ્વર મહાન કલાકાર છે. તો તમારે આવી રીતે લખવાનું છે અને આ બધા શબ્દ આ કોષ્ટકમાં ગોતવાના રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન 8, તમારા વિચાર લખો. તો અહીંયા મેં લખ્યું છે એ રીતે તમે લખીશો. હું શિલ્પી હોઉં તો હું શિલ્પી હોઉં તો અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવું. મારી કલાનો ઉપયોગ હું કોઈને છેતરવા માટે ન કરું. હું મારી કલા બીજા બાળકોને પણ શીખવું. પછી મારે બનવું છે, તમારે શું બનવું છે તમે લખી શકો છો. જે બી લખો, મારે બનવું છે શિક્ષક, શિક્ષક બનીને મારે બાળકોને ભણાવવા છે. હું દરેક બાળકને ભણવામાં રસ પડે એવું શિક્ષણ આપું. દરેક બાળક દેશનો સારો નાગરિક બને એવું શિક્ષણ હું આપવા ઈચ્છું છું. તો આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન 9, તો તમે શું કરો. આ તમારે વિચારીને લખવાનું છે કે દૂધની જગ્યાએ તમને મોકલવામાં આવે તો તમે શું કરો. શું કરો તમે દૂધની જગ્યાએ મોકલવા, જો દૂધની જગ્યાએ મને મોકલવામાં આવે તો હું એવો રમૂજ ટૂચકો કહું કે મોહન હસી પડે. પછી સેકન્ડ છે કે મોહનની જગ્યાએ તમે ઊભા હો તો મોહનની જગ્યાએ હું ઊભો હોઉં અથવા હું ઉભી હોઉં તો દૂધની મૂંઝવણ મનમાં હરખાઉં. મારી કલા માટે ગૌરવ અનુભવ અને પરંતુ છેવટે હું તેને સાથે જવા તૈયાર થઈ જાઉં. હું મોતથી ડરું નહીં. તો આ રીતે તમારે લખવાનું રહેશે. આ બે ક્વેશ્ચન તમે તમારી રીતે લખવાના રહેશે. તો સ્ટુડન્ટ, અહીંયા આપણું આ ચેપ્ટર 7 કલાકારની ભૂલ જે પૂર્ણ થાય છે. તમારે ક્વેશ્ચન 1, 2 અને 3 સ્વાધ્યાયને જે નોટબુકમાં લખવાના રહેશે અને બાકી ક્વેશ્ચન 4 to 8 જે તમારે ટેક્સ્ટબુકમાં લખવાના રહેશે. આ ચેપ્ટર રિલેટેડ કોઈ બી ડાઉટ હોય તો તમે મને ડાઉટ સેશનમાં પૂછી શકો છો. થેન્ક યુ.